અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિશુદર ગામે છેલ્લા કેટલાય દિવસથી રાત્રિના સમયે દરરોજ જ્યોતિગામ વીજ પુરવઠો વીજ પડવા ડીમ થઈ જતા વીજળી દૂર થતા પ્રજાજનો તાહીમામ પોકારી ઉઠ્યા છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના શિશોદરા ગામે છેલ્લા કેટલા દિવસથી રાત્રિના સમયે દરરોજ જ્યોતિગામ વીજ પુરવઠાનો વીજ પ્રવાહ ડીમ થઈ વીજળી ડૂલ થઈ જતા પ્રજા ત્રાહિમામ પોકારી રહ્યું છે। ત્યારે શુક્રવારની મધ્યરાત્રે વીજ ડેપોમાં બ્લાસ્ટ થઈ ડીપીમાં આગ ભભૂકી ઉઠતા ગામમાં અંધારપટ છવાયો હતો અને આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વીજ ડીપીને આજુબાજુમાં પણ આગ પ્રસરી હતી અને બ્લાસ્ટની અવાજ દૂર સુધી સંભળાતા ગામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 15 દિવસથી વીજ સમસ્યા યથાવત છે અને 3 દિવસ પહેલાં ડીપી બદલવામાં આવી હતી, જે 20 ડીપીને જૂની નાખવામાં આવતા 2 દિવસમાં જ ડીપી બ્લાસ્ટ થઈ ડીપીમાં આગ ભભૂકી ઉઠતા ગામમાં અનેક ઇલેક્ટ્રિક વીજ ઉપકરણો બળીને ખાક થઈ જવા પામ્યા છે અને અંધારપટ છવાયો છે, જેના કારણે પશુપાલકોને દૂધ દોહન સમયે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે વીજ તંત્ર દ્વારા વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। જયદીપ ભાટિયા, ZS TV, અરવલ્લી। શિશુદરા મેઘરજ ગામમાં કેટલાક સમયથી લાઇટમાં તકલીફ છે। રોજ રાત્રે લાઇટ ડીમ થઈ જાય છે અને 2 વાગ્યા પછી તો લાઇટ જતું જ રહે છે। ટૂંક સમય પહેલાં ડીપી નાખવામાં આવી હતી પણ એ પણ બળીને ખાક થઈ ગઈ છે। રાત્રે રોજ અંદર ભડકા થાય છે અને કોઈને કોઈ પ્રોબ્લેમ થાય છે, તો વીજ તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ માહિતીને ધ્યાન પર દોરે અને અમારું કાર્યવાહી કરે તેવી વિનંતી।